फ्रेंड्स, आज હું તમારી સાથે શેર કરીશ ખાટા મીઠા ચેવડાની રેસિપી। એકદમ ફરસાણવાળાની દુકાન જેવા પરફેક્ટ મસાલાના સ્વાદ સાથે આજે આપણે આ ચેવડો ઘરમાં રહેલી વસ્તુમાંથી બનાવશું। તો ગુજરાતી ઘરોમાં તહેવારોની ઉજવણી જેના વગર અધૂરી છે, તેવો ખાટો મીઠો ચેવડો સૌથી સરળ રીતે બનાવવાનું શરૂ કરીએ। नवी रेसिपी सीखवा माटे नेहा कुकबुक गुजराती चैनल ने सब्सक्राइब करो अने साथे बेल आइकॉन ने जरूर थी दबाओ नवा रेसिपी वीडियो सौथी पहला जोवा माटे। चेवड़ा माटे आपणे सौथी पहला खावामां पोचा अने क्रिस्पी भावनगरी गाठिया बनावशू। तो तेना माटे मैं अहीं वजन में 125 ग्राम अने कपना माप प्रमाणे एक कप जेटलो चणानो लोट लीधेलो छे। हवे तेमां अर्धी चमची जेटला क्रश करेला काळा मरी अने अर्धी चमची जेटला अजमाने हाथेथी क्रश करीने एड करी दईए। हवे स्वाद प्रमाणे मीठू एड करीने मिक्स करी लईए अने लोटना सेंटरमां एक खाडो करी लईए। हवे एक कपमां 1/4 कप जेटलू तेल અને તેટલા જ પ્રમાણમાં એટલે કે 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને ગાંઠિયાને ખાવામાં પોચા અને બહારથી ક્રિસ્પી બનાવવા માટે મેં અહીંયા 1/4 ટીસ્પૂન જેટલો પાપડ ખાલી લીધેલો છે। તમે તેની જગ્યાએ બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો। હવે વિસ્કરની મદદથી બધી જ વસ્તુને મિક્સ કરીને તેલ અને પાણીનું એક મિશ્રણ બનાવી લઈએ અને તૈયાર થયેલા મિશ્રણને લોટના સેન્ટરમાં એડ કરી દઈએ। હવે હાથની મદદથી બધી જ વસ્તુને મિક્સ કરીને લોટ બાંધી લઈએ। તો આપણો લોટ બંધાઈ ગયો છે। હવે ગાંઠિયા બનાવવા માટે આપણે આ લોટને મસળવાનો છે। તો તેના માટે લોટમાં 1 ચમચી જેટલું પાણી એડ કરીને હાથની મદદથી લોટને મસળતા જઈએ। લોટને મસળવાથી ગાંઠિયા ખાવામાં એકદમ પોચા બને છે। તો તમે જોઈ શકો છો કે લોટ સારી રીતે મસળાયને તેનો કલર પહેલા કરતા બદલાઈ ગયો છે અને તે થોડો ઢીલો થઈ ગયો છે। તો આ રીતનો લોટ બાંધવા માટે મારે 3 ચમચી જેટલા પાણીની જરૂર પડેલી છે। હવે હાથ ઉપર થોડું તેલ લગાવીને લોટને ભેગો કરી લઈએ અને હવે આ લોટમાંથી ગાંઠિયા બનાવવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે અને આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે તેની ઉપર આ રીતના ગાંઠિયા પાડવાનો ઝારો રાખી દઈએ। જો ઘરમાં આ રીતનો ગાંઠિયા પાડવાનો ઝારો ના હોય તો તમે તેની જગ્યાએ સેવ પાડવાના મશીનમાં આ રીતની મોટા હોલ્સવાળી ચકરીની મદદથી પણ ગાંઠિયા બનાવી શકો છો। હવે ઝારાને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ અને લોટને ઝારા ઉપર રાખી અને હાથને આ રીતના આગળની બાજુએ ઘસતા જઈએ અને બધો જ લોટ ઝારામાં ઘસાઈ જાય એટલે ઝારાને આ રીતના થપથપાવી લઈએ જેથી બધા જ ગાંઠિયા તેલમાં એડ થઈ જાય। તો શરૂઆતમાં આપણા ગાંઠિયા જ્યારે તળાય છે ત્યારે તેલમાં એકદમ બબલ્સ આવે છે। હવે ઝારાની મદદથી આ રીતના ગાંઠિયાને બંને બાજુથી પલટાવીને મીડિયમ ગેસ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ। તો તમે જોઈ શકો છો કે તેલમાં બબલ્સ એકદમ ઓછા થઈ ગયા છે, મીન્સ આપણા ગાંઠિયા એકદમ સારી રીતે તળાઈ ગયા છે। તો હવે તળાયેલા ગાંઠિયાને બાઉલમાં કાઢી લઈએ। તો હવે બધા જ લોટમાંથી આ રીતના ભાવના ગરીબ ગાંઠિયા બનાવી લઈએ, જોતા જ ખાવાનું મન થઈ જાય એવા છે। હવે ચેવડામાં એડ કરવાની ફરસાણવાળાની દુકાન જેવી સેવ બનાવી લઈએ। તો તેના માટે મેં અહીંયા વજનમાં 50 ગ્રામ અને કપના માપ પ્રમાણે અડધા કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે। હવે તેમાં 1/4 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ। હવે સેવને ક્રિસ્પી બનાવવા માટે 1 ચમચી જેટલું ગરમ તેલ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને હાથની મદદથી લોટમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ જેથી તેલ લોટમાં એકદમ સારી રીતે ભળી જાય। હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે સેવનો ઢીલો લોટ બાંધવાનો છે। તો તમે જોઈ શકો છો કે મેં લોટને મસળતા જઈને સેવનો આ રીતનો ઢીલો લોટ બાંધી લીધેલો છે અને આ રીતનો લોટ બાંધવામાં મારે 1/4 કપમાં થોડું પાણી વધેલું છે। હવે હાથને થોડો તેલવાળો કરી લોટને ભેગો કરી લઈએ। હવે સેવ તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે અને સેવના મશીનમાં મેં આ રીતની એકદમ ઝીણા કાણાવાળી ચકરી લગાવી લોટને તેમાં ભરી લીધેલો છે। હવે મશીનને તેલ ઉપર આ રીતના રાખી અને રાઉન્ડ શેપમાં ફેરવી લઈએ। તો તમે જોઈ શકો છો કે ગરમ તેલમાં આપણી સેવ એડ થઈ ગઈ છે।
હવે આપણે હાઈ ગેસની ફ્લેમ પર સેવને બંને બાજુથી પલટાવી અને ક્રિસ્પી તળી લઈએ. તો લગભગ એક મિનિટમાં જ આપણી સેવ એકદમ ક્રિસ્પી તળાઈ ગઈ છે. તો હવે તળાયેલી સેવને બાઉલમાં લઈ લઈએ અને આ રીતના બધા જ લોટની સેવ બનાવી લઈએ. હવે આપણે ચેવડામાં એડ કરવાની ક્રિસ્પી ખારી બુંદી બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા વજનમાં 50 ગ્રામ અને કપના માપ પ્રમાણે 1/2 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને મીઠાને લોટ સાથે મિક્સ કરી લઈએ. હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે બુંદીનું પોરિંગ કન્સિસ્ટન્સી એટલે કે ચમચીમાંથી પડે તે રીતનું બેટર બનાવી લઈએ. તો તમે જોઈ શકો છો કે કોઈ પણ જાતના ગાંઠા વગર એકદમ સ્મૂધ અને ચમચીમાંથી પડે તે રીતનું બુંદીનું બેટર તૈયાર થઈ ગયું છે. અને આ રીતનું બેટર બનાવવા માટે મારે 1/4 કપ ઉપર 3 મોટી ચમચી જેટલા પાણીની જરૂર પડેલી છે. તો હવે ચેવડામાં કલરફુલ બુંદી બનાવવા માટે 1/4 ટીસ્પૂન જેટલો એપલ ગ્રીન કલર એડ કરી દઈએ અને તેને બેટરમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણું બુંદીનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે બુંદીને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે. હવે કોઈ પણ જાતના ઝારાના ઉપયોગ વગર આ રીતના ખમણીની મદદથી આપણે બુંદીને બનાવશું. તો ખમણીને આ રીતના ઊંધી રાખી અને બુંદીના બેટરને તેમાં એડ કરી દઈએ. તો અહીંયા આપણે ખમણીને તેલથી વધુ પડતી ઉપર નથી રાખવાની અને સાથે ખમણીમાં એડ થયેલા બેટરને પણ થપથપાવવાનું નથી, નહીં તો આપણી બુંદી પૂંછડીવાળી બનશે. હવે ઝારાને આ રીતના બંને બાજુ ફેરવતા જઈને આપણે બુંદીને ક્રિસ્પી તળી લઈએ. તો લગભગ 2 મિનિટ પછી આપણી બુંદી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે તળાયેલી બુંદીને ઝારામાં લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય. તો બહેની છે ને આપણી બુંદી એકદમ ક્રિસ્પી. તો હવે આ રીતના બધા જ બેટરમાંથી આપણે બુંદી બનાવી લઈએ. તો હવે ચેવડા માટે બીજી વસ્તુ તળતા પહેલા આપણે તેનો એક ચટપટો અને પરફેક્ટ માપ સાથે મસાલો બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા વજનમાં 5 ગ્રામ અને ચમચીના માપ પ્રમાણે 1 TBSP જેટલો હળદર પાવડર લીધેલો છે. સાથે વજનમાં 5 ગ્રામ અને ચમચીના માપ પ્રમાણે 2 ચમચી જેટલું મીઠું, 10 ગ્રામ અને ચમચીના માપ પ્રમાણે 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને ખાટા મીઠા ચેવડાની ખટાશ માટે વજનમાં 5 ગ્રામ અને ચમચીના માપ પ્રમાણે 1 TBSP જેટલો આમચૂર પાવડર એડ કરી દઈએ. બજારમાં આમચૂર પાવડરની જગ્યાએ લીંબુના ફૂલનો ઉપયોગ પણ કરવામાં આવે છે. અને મીઠાશ માટે 25 ગ્રામ અને ચમચીના માપ પ્રમાણે 3 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી દઈએ. અને હવે બધા જ મસાલાને મિક્સ કરી લઈએ. તો આમચૂર પાવડર અને દળેલી ખાંડથી આપણા ચેવડાનો સ્વાદ એકદમ ખાટો મીઠો આવશે. તો આપણો ચેવડાનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ચેવડા માટે મકાઈના પૌવાને તળશું. તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે. હવે મેં અહીંયા વજનમાં 100 ગ્રામ જેટલા મકાઈના પૌવા લીધેલા છે. તેને ગરમ તેલમાં એડ કરીને હાઈ ગેસની ફ્લેમ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો તમે જોઈ શકો છો કે પોહા એકદમ સરસ રીતે ફૂલી અને ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે તળાયેલા પોહાને આ રીતના ઝારામાં લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય. તો હવે આ રીતે બધા જ મકાઈના પોહાને ક્રિસ્પી તળી લઈએ. હવે આપણે ચેવડા માટે જાડા પોહાને તળવાના છે. તો તેના માટે ગરમ તેલમાં આ રીતના ગળીને રાખી દઈએ અને મેં અહીંયા વજનમાં 50 ગ્રામ અને કપના માપ પ્રમાણે 1/2 કપ જેટલા જાડા પોહા લીધેલા છે. તેને ગરમ તેલમાં એડ કરીને આ રીતના ચમચીથી સતત હલાવતા જઈ અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો આપણા પોહા એકદમ ક્રિસ્પી તળાઈ ગયા છે. હવે આપણે ચેવડા માટે મગફળીના દાણાને તળી લઈએ. તો તેના માટે ગરમ તેલમાં ઝારો રાખી અને મેં અહીંયા 3/4 કપ જેટલા મગફળીના દાણા લીધેલા છે. તેને ઝારામાં એડ કરીને ચમચીની મદદથી આ રીતના સતત ફેરવતા જઈએ. તો આપણા દાણા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. હવે તેને તેલમાંથી લઈ લઈએ. હવે ચેવડાનો દેખાવ જેના વગર અધૂરો છે તેવા લીમડાના પાનને તળવા માટે ઝારાને ગરમ તેલમાં રાખી લીમડાના પાનને તેમાં એડ કરી દઈએ
અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ। તો આપણા લીમડાના પાન એકદમ ક્રિસ્પી થઈ ગયા છે। હવે તેને ચેવડાના મિક્સરમાં એડ કરી દઈએ। તો આપણા તળાયેલા પોહા અને સિંગદાણા સેજ ગરમ છે ત્યાં જ આપણે ફટાફટ ચેવડાનો તૈયાર કરેલો મસાલો તેમાં એડ કરી દઈએ। અને હાથની મદદથી બધી જ વસ્તુને ઉપર નીચે કરતા જઈને આપણે મસાલાને ભેળવી લઈએ। તો તમે જોઈ શકો છો કે મસાલો એકદમ સારી રીતે ચેવડામાં મિક્સ થઈ ગયો છે। તો આપણો એકદમ ફરસાણવાળાની દુકાન જેવો સુપર ટેસ્ટી ખાટા મીઠા સ્વાદ સાથે ચેવડો તૈયાર છે। જોતા જ ખાવાનું મન થઈ જાય એવો છે। તો તહેવારોની ઉજવણીમાં એકવાર બનાવીને 15-20 દિવસ સુધી સ્ટોર કરી શકાય તેવો ખાટો મીઠો ચેવડો ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો। સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।